શહેરા તાલુકાના નવી સુરેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીની આવતી ગ્રાન્ટનો ખરેખર ઉપયોગ થયો છે કે કેમ તે અંગેનો તપાસનો વિષય છે. નવી સુરેલી પ્રાથમિક શાળાની યોગ્ય તપાસ થશે ખરી કે પછી સબ સલામત હોવાના દાવા કરાશે? નવી સુરેલી પ્રાથમિક શાળાની તપાસ કોણ કરશે? શિક્ષણ વિભાગના બીટ કેળવણી નિરીક્ષક કે પછી અન્ય ખાતાને તપાસ સોંપવામાં આવશે તે તો હવે જોવું રહ્યું. સરકાર દ્વારા શાળાના કાર્ય માટે દર વર્ષે પ્રાથમિક શાળાઓને હજારો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. કારણ કે શાળામાં કોઈ કાર્ય કરવું હોય તો તે ગ્રાન્ટમાંથી કરી શકાય અને શાળાની પ્રગતિ થઈ શકે તે હેતુથી સરકાર પ્રાથમિક શાળાઓને હજારો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે. પરંતુ તેમાંથી અમુક શાળામાં સરકારશ્રીની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોય તેવું જણાતું નથી. આવું જ કંઈક જોવાય છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવી સુરેલી પ્રાથમિક શાળામાં. ત્યારે નવી સુરેલી પ્રાથમિક શાળામાં છેલ્લા 3 વર્ષના સમયગાળામાં સરકારશ્રી દ્વારા શાળાને કેટલી ગ્રાન્ટ આવી હતી અને શાળામાં અન્ય કેટલી રકમ જમા હતી, જેવી કે શાળાના જૂના ઓરડાનો કાટમાળ કેટલી કિંમતમાં હરાજી કરાયો હતો, તેમજ શાળાના કમ્પાઉન્ડમાં લીમડાનું ઝાડ હતું તેની હરાજીમાં કેટલી કિંમત આવી હતી, તે જ પ્રકારે શાળામાં અન્ય કોઈએ દાનમાં રકમ આપી હતી તે કેટલી હતી, આ બધું મળીને શાળામાં કેટલી રકમ થાય છે અને શાળામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, ખર્ચ બતાવેલ છે તે યોગ્ય છે કે નહીં, અને આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. જોકે શાળામાં આવતી ગ્રાન્ટ બાબતે સુરેલી ગામના એક જાગૃત નાગરિક કનુભાઈએ શહેરા બીઆરસી કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી પણ કરી હતી. ત્યારે અધિકારીની કચેરીમાંથી એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા અને અરજદાર કનુભાઈને સહી કરી આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ કનુભાઈએ સહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સચિવ અથવા તો વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે. જો શિક્ષણ સચિવ અન્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય તો સત્ય હકીકત બહાર આવે અને શાળાના જૂના ઓરડાઓનો કાટમાળ તેમજ લીમડાનું વૃક્ષ જે શાળામાં હતું તેની હરાજી કરવામાં આવી હતી કે કેમ તે પણ હકીકત બહાર આવશે. જોકે સરકારશ્રીની આવતી ગ્રાન્ટમાંથી જે ખર્ચ કર્યો છે તેના બિલો સાચા છે કે ખોટા તે તમામ બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શાળાની તપાસમાં શાળાના શિક્ષકોની અથવા તો બીટ કેળવણી નિરીક્ષકને તપાસ સોંપવામાં આવે તો સબ સલામત હોવાની ગુલબાંગો પોકારવામાં આવે એવી સંભાવનાઓ જણાઈ રહી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.